जन पंडिता जन वेद न पाने पा सदगुरु ने प्रतिमा पाल सैन करे सदगुरानी से आखिर लगी जो रहे एकता तो मनुष्य नहीं पण दे आखिर लगी जो रहे तुम्हारी एकता तो मनुष्य नहीं पण दे આજે સરસ મજાનું સંતવાણીનું આયોજન કર્યું છે. બધા સંતો ભક્તો મહેમાનો સાજિંદાઓ બધા પધાર્યા, બધાને ખૂબ ખૂબ આભાર. પણ અમારા રાજભાભાઈના એક સંબંધના તાંતણે જેને કહેવાય, અમારા સાઉન્ડવાળા, અમારા રસોઈયા, અમારા મંડપવાળા હવે આ અહીંયા હામાં નથી મળતા, અહીં સુધી લાંબા કેમ થયા એ નથી સમજાતું. બાપુ જો આ સંબંધના તાંતણા બંધાયેલા છે. જાડેજાની વાણીમાં એવું કહે છે ને, આપણે તમે તો જો કે બધા સંતો પુરુષો ભક્ત ભજનાનંદી પુરુષો છો, એટલે અમને તો જે કાલી ગેલી ભાષામાં આવડે એ આનંદ કરાવવો છે. પણ જેસલની વાણી એવું કહે કે જાડેજા દેશી મળે આપણા દેશમાં, પરદેશમાં હગું નહીં કોઈ આપણું. બાપુ દેશી મળે આપણા દેશમાં, બાપુ આ તમારો ને મારો જે નાતો છે ને બાપુ, આ હાસા હગા આપણા જે લોહીના હગા છે ને એ નડે છે ને એવા તો કોઈ નથી નડતા. અને આપણા આપણને નડે ને પછી જીવવાની મજા આવે. તમને ન ખબર હોય તો કહી દઉં, થોડીક ભી પડે પણ જીવવાની મજા આવે. કારણ કે તમે જો ઇતિહાસ તમારે ખોલવાની છૂટ, પ્રહલાદ ને કોણ નડ્યું એનો બાપો, મીરાબાઈ ને કોણ નડ્યું રાણો, પાંડવો ને કોણ નડ્યા કૌરવો ભયુ જ નડ્યા, નરસિંહ મહેતા ને કોણ નડ્યું એની નાયત જ નડી. આપડા નડે ને પછી રોદડા નો રોવા, પછી મજા આવે જીવવાની. સમજી લેવું, ભગવાન નજીક વ્યો આવ્યો છે, ઠાકર આપણી પરખી વ્યો આવ્યો છે. પણ મારે કહેવાનો અર્થ એ છે કે સદગુરુ ની પ્રતિમા જે પાળશે ને જે કરે સદગુરાની સેવ, આખીર લગી જો રહે એકતા તો મનુષ્ય નહીં પણ દેવ. બાપુ માણાનો અવતાર મળ્યો છે ને એ તો કઈક કરોડો જન્મ ની કમાણી છે. બાપુ માણાનો અવતાર હાવ એમ નથી રામ, માણસનો અવતાર બાપુ એટલો બધો કિંમતી છે. અરે કબીર બાપુ વાણીમાં ઈ વાત કરે કે કબીર કુવા એક હે અને પનિહારી હે અનેક, ભરતન સબકે ન્યારે ભયે ને પાણી સબ મે એક. બાપુ આ દુનિયામાં ગુંડાય જીવે છે ને સાધુ જીવે છે ને સંતે જીવે છે ને ફકીરે જીવે છે. આપણી ગતગંગા ઈ કે છે, ખોળિયા જુદા ને જીવ જેનો એક હોય એને ગતગંગા કહેવાય. જેસલ તોરલ રૂપાદે માલદે કતિપચા ઉરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાડ ડાલીભાઈ હાલો ઉરો વણવીર ઢોંગો નિરલભાઈ કુંભો સિદ્ધ રામદેવજી આ બધા ગતગંગાના ગોઠી જેને કહેવાય. બાપુ એમાં દરબારે હતા, કોળીએ હતા, ભરવાડે હતા, હરિજને હતા, મુસલમાને હતા. બાપુ બાયું સડાવવાનો ધંધો નથી આ, આ મુસવે વળ દેવાનો ધંધો નથી. આમાં તો બાપુ નાના થઈ જાવ, નાના મટી જાવ ને મજા તો આવે રામ. મારો કહેવાનો અર્થ એ છે કે બાપુ નાના થઈ જાવ ને તો બાપુ મારો નાથ મોટા કરી દે, બાકી મોટા થઈને ભરશો ને તો આ દુનિયામાં ફેંકાઈ જાવ ખબરે નહીં રે. વાણી પુરાવો આપે છે કે મીઠા મીઠા સૌ કોઈ પીવે ને કડવા પીવે નહીં કોઈ. એક વાર જો બાપુ કડવા પીવો તો આખી દુનિયામાં મીઠા હોય રામ. પણ રામ રસ એસો હે મેરે ભાઈ, જે પીએ ઈ અમર હો જાય. બાપુ પીવો અઘરો છે રામ. આ મીરાએ બાપુ ઈ ઝેર પીધું તું, આ કપામ સાંટવાનું ઝેર તો એને મારી નાખે. ઈ ઝેર નહીં, આ જગત નું ઝેર
બાપુ પીવું પડે, હજમે કરવું પડે, ના દુનિયામાં જીવવું પડે. ભજન છે ને બહુ આખી વાત છે રામ. મીરા આ ગંગા સતી ની વાણી એમ કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ કેવો હશે. હે ભજનાનંદી પુરુષો છો એટલે બાપુ અમને કઈક બોલવાની ગાવાની મજા આવે. અમને આપ્યું છે, સંતોએ આપ્યું છે, ઘણું આપ્યું છે, પણ બાપુ ખાનારા નથી મળતા. નાખવું ક્યાં વાડીમાં, ખાનારા તો મળવા જોઈએ ને. અને ગ્રાહક હોય ને ત્યાં દુકાન ખોલાય ને રોવાય ક્યાં? તમારે અને મારે એક બાપુ વેદના હોય રોવું ક્યાં? ટેકો દેવો ખંભો તો જોઈને રોવું ક્યાં બાપુ? જ્યાં ત્યાં થોડું રોવાય. અને બાપુ વાતે સાચી છે, રોવાય એવી ઠેકાણે કઈક તમારા મારા આંહોડા ની કિંમત થાય ને ત્યાં રોવાય, જ્યાં ત્યાં રોવાય નહીં રામ. આપણને કઈક તકલીફ હોય અને આપણને એમ થાય કે આપણે ભાઈબંધ અહીંયા જઈએ, કઈક આપણે આપણા દુઃખ ની વાત કરી, હજી ડેલામાં ગીર્યા હોય ને ત્યાં ઈ મંડે રોવા, છોકરો કીધું કરતો નથી ને આ બહુ લાસુ નથી કાઢતી. આપણને એમ થાય કે આપણે પેલા રોવા મીડ્યો, આખી દુનિયા રોવે જ છે, રોવું ક્યાં? સંતો ની ઝૂંપડીયું છે ને બાપુ, ત્યાં કઈક તમારી આહુડા ની કિંમત થાય બાપુ. આપણા ભારત ના સંતો એટલા માટે કે છે, કાઠિયાવાડ માં તું કોક દી ભૂલો પડી જા ભગવાન, એક વાર થઈ જા અમારો મહેમાન તો સ્વર્ગ ભૂલાવી દઉં. સાંભળા, અમારા ઘરમાં મુઠી દાણા હે તો તને રોટલો કરી દે હું, અને દાણા નહીં હોય તો પાણીનો લોટો ભરીને ઉભા રહીશું, અને ઘરમાં દાણા નહીં હોય પાણી નહીં હોય દીદી દીકરા કાપીને ખવડાવશું, પણ તું અમારો મહેમાન તો થા, તને ખબર પડે બાપ. ઈ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ની ભૂમિ, સંત દુનિયામાં, સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ. જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. આ બાવલિયા નો તો બાપુ જાત ક્યાં? ઈ તો મને કયો. આ તમારી વેદના હોય, તમને કઈક ઉભરા આવતા હોય, કઈક તમારે બે વાતું કરવી હોય બાપુ, આ ઝૂંપડીઓ બાંધીને બાવલિયા બેઠા નો તો તમે જાત ક્યાં? ઈ તો મને કયો. અરે બાપુ સંતો ની તો બલિયારી છે બાપુ, હું તો સંતો ને સલામ કરું છું. વાહ, આ દુનિયામાં બાપુ આ સાધુડા નો તો ક્યાં જાત? અને બાપુ આ ભજન ની દુનિયા છે, સંતો ની ભૂમિ છે, કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ, સંત ને સુરા નિપજાવતી હોરઠ રતન ની ખાણ. બાપુ એક પછી એક સંત બાપુ ભગત બીજ કોઈ દી પલટે નહીં, પછી જુગ વયા જાય ભલે અનંત, ઊંચ ને જ ઘેરે અવતરે બાપુ. એ આખર તો સંત ના સંત જ હોય, એમાં કઈ ફેર ન પડે. પછી હરિજન ના ઘેરે જન્મ હોય તોય ભલે, દરબાર ના ઘેરે જન્મ હોય તોય ભલે, પણ અમે, હું મારી પોતાની વાત કરું કે હું એક જાત નો દરબાર છું બાપુ. દરબાર ભજન ગાય, દરબારું ને નક્કી થઈ ગયું કે માર્ગે સડી જવાય ને કે રાકા ગહી નાખે. સમય પાકી ગયો છે અને હવે આખી દુનિયામાં બાપુ આટા મારો અહીંયા મારી લેજો, મેં બધે મારી લીધા. હવે વધ્યું હોય તો ભજન એક જ વધ્યું છે, બાકી કઈ વધ્યું નથી. કોઈને જો પાવર હોય ખોટી વાત છે. આ એક જ વસ્તુ બાપુ વધી છે કે આમાં માન દીકરો ભેગા બેહી શકે, બાપ ને દીકરી ભેહી શકે, બાકી બાપુ ક્યાંય જાય એવું નથી. ભજન એક જ બાપુ વધ્યું છે કે આમાં બાપુ દુનિયા મોજ કરી શકે. ટીવી હામુ જોયા જેવું નથી, પેપર માં જોયા જેવું નથી, જાવું ક્યાં વરાળું નીકળતી હોય. તમને ને મને બાપુ સંતોએ જે વાણી બનાવી છે, જે ભજન બનાવ્યા છે, જે પોતાના જીવન હોમી અને તમને ને મને વાણી આપી છે, એ વાણીનો બાપુ જોઈએ કે આપણે હાથમાં માર્ગ આવી જાય ને તો બાપુ આ જીવનનો ફેરો મટી જાય રામ. પણ ઉપયોગી થવું જ નથી, કોઈને નડવું છે, બસ નડવું છે. સંતોએ તો છેલ્લે એમ કીધું, કોઈને નડો નહીં તો ભજન થઈ જાય. કોઈક આવું સારું કામ કરતા હોય ને એને નડો નહીં તો ભજન થઈ જાય. બાકી ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે, કરવું એના કરતા ભજન સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું એનાથી અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય ને તો બાપુ જીરવું એ બધા કરતા અઘરું છે. આ જીરવાય નહીં. તમને બે વાતો હારી આવડતી હોય ને બાપુ, આ જીરવું બહુ અઘરું છે. વાણી એટલા માટે પુરાવો આપે છે કે લક્ષ્મણ લક્ષ્મણ કાચો પારો જાણજો, ને જેવા તેવાથી જીરવો ન જાય. વસ્તુ છે છોટી, પાત્ર છે મોટા, પાત્ર છે છોટા અને વસ્તુ છે મોટી. બાપુ આ ઠામ વિના ન ઠેરાય, આની માટે ઠામ બનવું પડે, આની માટે પાત્રતા કેળવવી પડે. આ ભજન બાપુ બધાની પાસે રહે નહીં. અમે ગમે ત્યાં પ્રોગ્રામમાં જઈએ ને પછી હવારે બધા ઘણા એમ કે મજા આવી મજા આવી, પણ મજા આવી એટલું જ, બાકી તમને યાદ ન રહે. અને યાદ જો રહે તમે અમને બોલાવો ફરી,
યાદ નોરે રામ અઘરું છે. એની માટે બાપુ કઈ ગુરુ મહારાજ ની કૃપા હોય અને કઈ કમાણી હોય ને ગુરુ મહારાજ નો એવો જો આશીર્વાદ હોય ને બાપુ તો જ આ ટકે બાકી ટકે બકે નહીં બધા ફૂટલ્યા છે. હું અરે હું અરું જાય કારણ કે ગાંઠલેટ લેવા નીકળ્યા હોય એ હોનું શું ખરીદવાના હતા. ગાંઠલેટ ના ગ્રાહક હોય કેરોસીન ના ગ્રાહક હોય હોનું લઈ શકે. એટલા માટે સંત એક વાણીમાં એવું કહે, દાસી જીવન એક વાણીમાં એવી વાત કરે છે. જોકે આપણે આજે આનંદ જ કરવો છે. જોકે મેં 20 વર્ષ ખટારો આંક્યો, આ તમારા રોડ બધા મેં જ ઘેસ્યા છે. આ બાજુ બાપુ આદિવાસી તમારા બધાના રોટલા મેં બહુ ખાધા છે. કારણ કે આ લુણાવાડા ને આ દાહોદ ને ગોધરા ને બાપુ બહુ ખટારો ઠેડ્યો મેં, અને ખટારામાં મને બહુ અનુભવ થયા. આ ખટારો આંકતા આંકતા જ આ બધું ગોતી ને ભેગું કર્યું છે. ગુરુ મહારાજ જ માથે હાથ જ મૂક્યો છે, બાકી કઈ નથી દીધું. પણ આ ખટારો આંકતા આંકતા બધું ગોત્યું છે. અને દરબાર નો દીકરો 20 વર્ષ ખટારો આંક્યો, હિન્દુસ્તાન ના ચારે શેડા ફરીને આવ્યો છું, પણ બાપુ મારો દેહ નથી વટલાયો. એક તમને કહી દઉં, આ સ્ટેજ ની સામે સંતોની હાજરીમાં આ એક સ્ટેજ છે, વ્યાસપીઠ છે, વ્યાસપીઠ માથે જૂઠું બોલાય નહીં. મેં મારો દેહ નથી વટલાયો. ખટારા નો ડ્રાઈવર એટલે 19મી કોમ, કોઈ પાણી ન પહેરા, પણ મેં મારા દેહમાં કોઈ દી દારૂ ને નથી ઇડ્યો હું, કે કોઈ દી પરમાટી નથી ખાધી. કોઈ જો એમ કે દરબારે દારૂ પરમાટી ખાધી દીધી, 1 લાખ રૂપિયાની શરત મારીને આવજો મારી પાસે, હું પુરવાર કરી દઈશ. બાપુ એમ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, મારો ગુરુ કોણ. બાપુ આનો જો સિદ્ધાંત ન હોય તો મરી જવાય, જીવાય નહીં આ દુનિયામાં. એક માણસ નો અવતાર તમને મને મળ્યો હોય, બાકી તો ઢોર ને ખબર પડે કે આ મારી ખડકી છે ને આ મારું ઘર છે. ઢોર ને ખબર પડે બાપુ, એને માણા ન કહેવાય. બાપુ 4 વાગે માળા કોકના ચૂંથી હવારે વહેલો 4 વાગે ઘરે આવે ને માણા કહેવાય. પંખી ના માળે વ્યુઝે હાથ પડે એટલે. અને મને તમને જો ભાન ન હોય તો બાપુ આ દુનિયામાં તમારે મારે ધક્કો થયો છે. એટલા માટે દાસી જીવન એક વાણીમાં એવી વાત કરે છે. આવો ને અનુભવી રે, અનુભવ
આ દેહ ની વાત કરી, દેહ ની આ બહાર આંટા મારવાની વાત જ નથી રામ. આ દેહ ની માલિકો સંતો એ કીધું કે આ બાપુ વિશ્વમાં સૃષ્ટિમાં જેટલું દેખાય છે ને એટલું આ બાપુ દેહમાં દેખાય છે, દેહ ની માલિકો છે. એટલે કે છે કંઠ વિના નોન કરતો બારો આવે અને બારો આવે ને તો જ બાપુ નક્કી થાય. એટલે કે રૂપમાં તો
मुरत ने